Hello students, today we start next lecture of a subgroup starting with the theorem. Let G be a group and H be a subgroup of G. Let G be a group and H be a subgroup of G. Then prove that any two right or left cosets of H in G are either identical or disjoint. શું કહે થિયરમ નું સ્ટેટમેન્ટ કે તમને જી કોઈ એક ગ્રુપ આપેલો છે એચ ઇઝ અ સબગ્રુપ ઓફ જી તો તમારે સાબિત કરવાનું છે કે એની ટુ રાઇટ ઓર લેફ્ટ કોસેટ ઓફ એચ ઇન જી આર આઈધર આઇડેન્ટિકલ મીન્સ કે એ બંને રાઇટ અથવા લેફ્ટ કોસેટ જે તમે લીધા હોય એ બંને કા સમાન હશે આર આઈધર આઇડેન્ટિકલ મીન્સ કે કા સમાન હશે બંને ઓર ડિસજોઇન્ટ મીન્સ કે બંને સમાન હશે નહીં બંને કેવા હશે અસમાન મીન્સ કે જો કોઈ પણ બે લીધા હોય રાઇટ અથવા લેફ્ટ કોસેટ મીન્સ કે બંનેનું ઇન્ટરસેક્શન કરો તો ઇઝ ઇક્વલ ટુ ફાઈ આવે મીન્સ કે ઇટ ઇઝ અ ડિસજોઇન્ટ રેડી શું કહે લેટ જી બી અ ગ્રુપ એન્ડ એચ બી અ સબગ્રુપ ઓફ જી ધેન પ્રૂવ દેટ એની ટુ રાઇટ ઓર લેફ્ટ કોસેટ ઓફ એચ ઇન જી આર આઈધર આઇડેન્ટિકલ મીન્સ કે સમાન ઓર ડિસજોઇન્ટ મીન્સ કે અસમાન રેડી આવું તમારું થિયરમનું સ્ટેટમેન્ટ છે જોઈએ પ્રૂફ આપણે એની Okay, let G be a group and H is a subgroup of G. આટલું તમને આપેલું છે રેડી ઓકે લેટ એચ એ એન્ડ એચ બી હું અહીંયા રાઇટ કોસેટ લઈને થિયરમને પ્રૂવ કરું છું રેડી ઓકે લેટ એચ એ એન્ડ એચ બી બી એની ટુ રાઇટ કોસેટ બી એની ટુ રાઇટ કોસેટ ઓફ એચ ઇન જી નેક્સ્ટ ઓકે ઇફ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ મીન્સ કે શું થઈ ગયું તો કે આ બંને જી રાઇટ કોસેટ છે એ કહેવાય ડિસજોઇન્ટ થાય કેમ કે બંનેનું ઇન્ટરસેક્શન કરી દીધું ઇક્વલ ટુ શું આવે ફાઈવ મીન્સ કે થિયરમ પ્રૂવ થઈ જાય ઇઝ પ્રૂફ રેડી કેમ કે તમને શું કીધું એ કે આઈધર આઇડેન્ટિકલ ઓર ડિસજોઇન્ટ મીન્સ કે આ કન્ડિશન આવી કે એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ મીન્સ કે તમે શું કહી શકો તો કે આ બંને રાઇટ કોસેટ છે એ કહેવાય ડિસજોઇન્ટ છે મીન્સ કે ઇટ્સ પ્રૂફ રેડી બટ ઇફ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ હવે આપણે પહેલી કન્ડિશન શું કીધી કે એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ હતો તો થિયરમ પ્રૂવ થઈ ગયો મીન્સ કે બંને રાઇટ કોસેટ કેવા થઈ ગયા ડિસજોઇન્ટ છે એવું કીધું બટ કે ઇફ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ આ બંને રાઇટ કોસેટનું ઇન્ટરસેક્શન કરો તો ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ છે ધેન તો કે ધેન વી વિલ શો દેટ શું સાબિત કરવું પડે તો કે આઇડેન્ટિકલ મીન્સ કે એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી થવા જોઈએ હિયર એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ છે રેડી બંનેનું ઇન્ટરસેક્શન There exists at least one element આ બંનેની અંદર આવેલો હશે સમાન રેડી મીન્સ કે કેમ તો કે એચ એ ઇન્ટરસેક્શન એચ બી ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ મીન્સ કે એટલીસ્ટ વન એલિમેન્ટ તો બંનેની અંદર કોમન હશે ધેરફોર સી બિલોંગ્સ ટુ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇમ્પ્લાઇઝ સી બિલોંગ્સ ટુ એચ એ એન્ડ સી બિલોંગ્સ ટુ એચ બી કેમ કે આ ઇન્ટરસેક્શનની અંદર છે મીન્સ કે બંનેની અંદર હશે આપણે કીધું એટલીસ્ટ વન એલિમેન્ટ સી બિલોંગ્સ ટુ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇમ્પ્લાઇઝ C belongs to HA and C belongs to HB. Next to implies that C is equal to H1A and C is equal to H2B. Where H1A and H2 se mathi apela hai, toke H ni andar thi apela hai, ready? Subgroup ni andar thi. Next, toke C is equal to H1A and C is equal to H2B. Means ke, saman kyo element che, bhai ma ho yao, toke C means ke H1A is equal to H2B lakhai, ready? Next, toke, next, toke right hand side, left hand side, H1 inverse wale apne multiply kari, to yin shu aavse? H1 inverse into H1 means કે આન્સર શું આવે આઈડેન્ટિટી આવે આઈડેન્ટિટી ઇન્ટુ એ મીન્સ કે એ પોતે આવશે નેક્સ્ટ આ બાજુ તો કે H1 inverse into H2 B નેક્સ્ટ ટુ તો કે ધેરફોર A is equal to H1 inverse into H2 into B હવે H1 અને H2 બંને સેમ હોય તો કે H ની અંદર મીન્સ કે H1 નો inverse માં H ની અંદર હોય તો કે H1 inverse into H2 into B તો કે H1 inverse into H2 પણ સેમ આવે H ની અંદર આવેલો જોઈએ રાઈટ Therefore, A is equal to H3B, where H1 inverse H2 is equal to H3, and H3 same way, H ni andar hoy hoy ne hoy, kem ke H1 inverse H2 bane same way, H ni andar che, so H3 pan same way, H ni andar aave, kem ke binary operation kyo hai, multiplication lagay lu, ke H1 inverse into H2, H ni andar hoy, dena barabar apna suli tu H3, means ke H3 pan same way, H ni andar hoy, therefore, A is equal to H3B. Now, okay then, HA is equal to, to ke apne right cosset li do, HA, ઇઝ ઇક્વલ ટુ એચ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ તમે શું પુટ કરી શકશો તો કે એચ થ્રી બી મીન્સ કે એચ ઇન્ટુ એચ થ્રી બી નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ એચ થ્રી ઇન્ટુ બી એઝ ઇટ ઇઝ નેક્સ્ટ હવે આપણે એક થિયરમ પ્રૂવ કર્યો આગળના લેક્ચરમાં કે એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ ઇફ
એ બિલોંગ્સ ટુ એચ, રેડી? તો અહીંયા એચ થ્રી સેમ આવે, એચની અંદરથી છે, તો એચ અને એચ થ્રી બરાબર શું લખી શકો? એચ લખી શકો. તો ફોર ઇઝ ઇક્વલ ટુ એચ બી, એચ ઇન્ટુ એચ થ્રી ઇઝ ઇક્વલ ટુ એચ, એન્ડ બી ઇઝ એઝ ઇટ ઇઝ, ધેર ફોર એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી. ક્લિયર? થસ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી, ક્યારે? ઇફ એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ, રેડી? થસ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી ઇફ, ક્યારે? એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ હોય ત્યારે, રેડી? મીન્સ કે અહીંયા તો શું થયું? જો એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ, મીન્સ કે બંને જે રાઇટ કોસ લીધા હતી કેવા થયા? આઇડેન્ટિકલ થયા. મીન્સ કે બંને રાઇટ કોસ કેવા? સમાન. જો એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ હોત તમે શું કીધું? તો કે બંને કહેવાય ડિસજોઇન્ટ છે, એવું કીધું હતું, રેડી? મીન્સ કે બંને આપણે પ્રૂવ કરી દીધું. સો એની ટુ રાઇટ કોસેટ આર આઈધર આઈડેન્ટિકલ ઓર ડિસજોઇન્ટ, મીન્સ કે કોઈ પણ બે રાઇટ કોસેટ લીધા હોય એ કા કેવા થશે? આઈડેન્ટિકલ થશે, મીન્સ કે કા સમાન થશે, અથવા તો બંને કેવા હશે? ડિસજોઇન્ટ હશે. આ બે જ કન્ડિશન સેટિસ્ફાય કરે કે કોઈ પણ રાઇટ કોસેટ તમે લીધા હોય બે, તો એ કાં ડિસજોઇન્ટ હોય, કાં બંને કેવા હોય? આઈડેન્ટિકલ, મીન્સ કે સમાન હોય. નેક્સ્ટ ટુ થિયરમ, લેટ જી બી એ ગ્રુપ એન્ડ એચ બી એ સબ ગ્રુપ ઓફ જી, એટલે જી બી એ ગ્રુપ અને એચ બી એ સબ ગ્રુપ ઓફ જી, ધેન પ્રૂવ ધેટ ધ સેટ ઓફ ઓલ ડિસ્ટિંક રાઇટ ઓર લેફ્ટ કોસેટ, સેટ ઓફ ઓલ ડિસ્ટિંક રાઇટ ઓર લેફ્ટ કોસેટ, ડિસ્ટિંક મીન્સ કે જુદા જુદા રાઇટ ઓર લેફ્ટ કોસેટ ઓફ એચ ઇન જી ફ્રોમ એ પાર્ટીશન ઓફ જી, ફ્રોમ એ પાર્ટીશન ઓફ જી, મીન્સ કે એનો મતલબ શું થાય? તો કે જી ઇઝ ઇક્વલ ટુ યુનિયન ઓફ એ બિલોંગ્સ ટુ જી એચ એ, મીન્સ કે તમે જુદા જુદા બધા જ રાઇટ અથવા લેફ્ટ કોસેટનો યુનિયન કરો તો એ તમને શું મળે? જી મળે. અને આ યુનિયન કરો બધા જુદા જુદા લેફ્ટ અથવા રાઇટ કોસેટ, એને શું કહેવાય? પાર્ટીશન ઓફ એ રાઇટ કોસેટ, રેડી? રાઇટ કોસેટનું પાર્ટીશન, અને જે આ પાર્ટીશન હોય એને શું કહેવાય? તો કે રાઇટ કોસેટનું ડીકમ્પોઝિશન, રેડી? શું કહે સ્ટેટમેન્ટ? તો કે લેટ જી બી એ ગ્રુપ એચ બી એ સબ ગ્રુપ ઓફ જી, લેટ જી બી એ ગ્રુપ એચ બી એ સબ ગ્રુપ ઓફ જી, ધેન પ્રૂવ ધેટ ધ સેટ ઓફ ઓલ ડિસ્ટિંક જુદા જુદા રાઇટ અથવા લેફ્ટ કોસેટ ઓફ એચ ઇન જી, જુદા જુદા રાઇટ ઓર લેફ્ટ કોસેટ ઓફ એચ ઇન જી ફ્રોમ એ પાર્ટીશન, ફ્રોમ એ પાર્ટીશન ઓફ જી, મીન્સ કે જુદા જુદા રાઇટ અને લેફ્ટ કોસેટનું તમે યુનિયન કરો, જુદા જુદા રાઇટ અથવા લેફ્ટ કોસેટ, અહીંયા રાઇટ કોસેટની વાત કરું તો કે બધા જુદા જુદા રાઇટ કોસેટનું યુનિયન કરું તો મને મળશે શું? જી પોતે મળશે, જે ગ્રુપ આપેલું છે એ ગ્રુપ પોતે મળશે, રેડી? અને જે યુનિયન કર્યું જુદા જુદા રાઇટ કોસેટના, એ બધા રાઇટ કોસેટને શું કહેવાય? પાર્ટીશન, મીન્સ કે વિભાગ, કેના? જીના, રેડી? અને જે આ પાર્ટીશન મળે છે એને શું કહેવાય? તો કે રાઇટ કોસેટનું ડીકમ્પોઝિશન, રેડી? મીન્સ કે તમે જુદા જુદા રાઇટ કોસેટ લેશો એ બધાને શું કહેવાય? તો કે ડીકમ્પોઝિશન ઓફ એ રાઇટ કોસેટ, એ બધાનું યુનિયન કરો તો તમને શું મળે? જી મળે, એવું આપણું થિયરમનું સ્ટેટમેન્ટ કહે છે. કે લે જી બી એ ગ્રુપ એચ બી એ સબ ગ્રુપ ઓફ જી, ધેન ડિસ્ટિંક રાઇટ ઓર લેફ્ટ કોસેટ ઓફ એચ ઇન જી ફ્રોમ એ પાર્ટીશન ઓફ જી, મીન્સ કે જી ઇઝ ઇક્વલ ટુ યુનિયન ઓફ એ બિલોંગ્સ ટુ જી એચ એ. મેં રાઇટ કોસેટ લીધો, મીન્સ કે એવા જુદા જુદા તમે રાઇટ કોસેટ લેશો, ડિસ્ટિંક મીન્સ કે જુદા જુદા, એ બધાનું તમે યુનિયન કરશો તો તમને મળશે શું? જી પોતે મળે. જોઈએ પ્રૂફ. ઓકે, લેટ એક્સ બિલોંગ્સ ટુ જી, લેટ એક્સ બિલોંગ્સ ટુ જી ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ એચ એ, એક્સ બિલોંગ્સ ટુ જી ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ એચ એ, એક રાઇટ કોસેટની અંદરથી એક્સ લીધેલો છે, એક્સ બિલોંગ્સ ટુ એચ એ ઇમ્પ્લાઇઝ ધેટ. હવે એક્સ બિલોંગ્સ ટુ એચ એની અંદર હોય તો એક્સ બિલોંગ્સ ટુ એના યુનિયનની અંદર આવશે બધા જ રાઇટ કોસેટના, ડિસ્ટિંક્ટ જે રાઇટ કોસેટ લીધા એ બધાનું યુનિયન કરો તો એની અંદર પણ એક્સ આવેલો હોય, કેમ કે એક્સ બિલોંગ્સ ટુ એચ એ છે. ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ યુનિયન ઓફ એ બિલોંગ્સ ટુ જી એચ એની અંદર પણ આવેલો હોય એક્સ, રેડી? હવે એક્સ એમાંથી લીધો તો જીમાંથી એક્સ આવે એસેમાં, તો કે યુનિયન ઓફ એ બિલોંગ્સ ટુ જી એચ એની અંદર આવે, મીન્સ કે તમામ લખી શકો. ધસ જી ઇઝ સબસેટ ઓફ યુનિયન ઓફ એ બિલોંગ્સ ટુ જી એચ એ, ઇક્વેશન નંબર વન. નેક્સ્ટ, તો કે નાવ વાય બિલોંગ્સ ટુ યુનિયન ઓફ એ બિલોંગ્સ ટુ જી એચ એ, મીન્સ કે જુદા જુદા જે તમે રાઇટ કોસેટનો યુનિયન લીધું છે યુનિયનની અંદરથી મેં વાયને લીધો, ઇમ્પ્લાઇઝ વાય બિલોંગ્સ ટુ એચ એ, કેમ કે એ બધા જુદા જુદા રાઇટ કોસેટના યુનિયનની અંદર વાય આવેલો છે, મીન્સ કે વાય બિલોંગ્સ ટુ એચ એની અંદર આવેલો હશે, રેડી? ઇમ્પ્લાઇઝ વાય બિલોંગ્સ ટુ એચ એ, કેમ કે શું તમે કીધું? વાય બિલોંગ્સ ટુ યુનિયન ઓફ એ બિલોંગ્સ ટુ જી એચ એની અંદર વાય છે, તો ઇમ્પ્લાઇઝ વાય બિલોંગ્સ ટુ એચ એની અંદર થાય. વાય બિલોંગ્સ ટુ એચ એ વેર એવરી એ બિલોંગ્સ ટુ જી, ઇમ્પ્લાઇઝ વાય બિલોંગ્સ ટુ જી, કેમ કે જી એચ એ તમારો રાઇટ કોસેટ છે, એ ઓલસો સબસેટ ઓફ જી થતો હોય, મીન્સ કે વાય બિલોંગ્સ ટુ જી તમે કહી શકો, રેડી? ઇમ્પ્લાઇઝ વાય બિલોંગ્સ ટુ જી. દસ
અહીંયા તમે y કેમાંથી લીધો હતો? તો કે y બિલોંગ્સ ટુ યુનિયન ઓફ a બિલોંગ્સ ટુ g h ની અંદરથી લીધો હતો. y શેમાં આવે? તો કે y બિલોંગ્સ ટુ g. થસ યુનિયન ઓફ a બિલોંગ્સ ટુ g h ઇઝ અ સબસેટ ઓફ g. ઇક્વેશન નંબર 2. ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2. ઇક્વેશન 1 શું હે? તો કે g ઇઝ અ સબસેટ ઓફ યુનિયન a બિલોંગ્સ ટુ g h. ઇક્વેશન નંબર 2 શું હે? તો કે યુનિયન ઓફ a બિલોંગ્સ ટુ g h a ઇઝ અ સબસેટ ઓફ g. ફ્રોમ 1 એન્ડ 2 શું થાય? ઓકે, જી ઇઝ ઇક્વલ ટુ યુનિયન ઓફ એ બિલોંગ્સ ટુ જી એચ એ. મીન્સ કે ડિસ્ટિંક રાઇટ કોસેટનું તમે યુનિયન કરો, જુદા જુદા બધા જ રાઇટ કોસેટનું તમે યુનિયન કરો તો એ તમને શું મળે? જી ગ્રુપ પોતે મળે છે. એ જુદા જુદા મીન્સ તો કે કોઈ પણ એચ એ અને એચ બી લીધા હોય તો એચ એ ઇન્ટરસેક્શન એચ બી ઇઝ ઇક્વલ ટુ 5 થાય છે. વેર એવરી એ એન્ડ બી બિલોંગ્સ ટુ શું હોય? જી. રેડી? મીન્સ કે જુદા જુદા તમે રાઇટ કોસેટનું યુનિયન કરો તો એ બધા જ યુનિયન બરાબર તમને શું મળશે? જી મળે છે. અને શું કહેવાય? તો કે ડી કમ્પોઝિશન ઓફ એ રાઇટ કોસેટ. મીન્સ કે રાઇટ કોસેટનું ડી કમ્પોઝિશન. રેડી?